ગુડ મોર્નિંગ એવરીવન. આજના સેશનની શરૂઆત આપણે જીવનશૈલીના બીજા બદલાવથી કરીશું. આ જીવનશૈલી એક એવી દવા છે, જો આપણે એ રોજ લઈએ તો આપણે બીજી કોઈ દવાની ક્યારેય જરૂર ના પડે. આજનો બદલાવ છે એ છે આપણા ઊંઘ વિશે. ઊંઘ છે એ આપણા સ્વાસ્થ્યનો ખૂબ જ મહત્વનો પાયો છે અને અત્યારે સૌથી વધારે લોકો ઊંઘ સાથે કોમ્પ્રોમાઇઝ કરે છે, સ્પેશિયલી ટીનેજર. બર્થડે પાર્ટી, મોબાઈલ, લેપટોપ, લેટ નાઇટ મૂવી આ બધાને જ કારણે એ લોકો હાલતા અને ચાલતા ઊંઘને ડિસ્ટર્બ કરે છે. જેમ પ્રાણી પક્ષી કુદરતનું સંતાન છે અને કુદરતના નિયમોને આધીન જીવન જીવે છે, એવી જ રીતે મનુષ્ય પણ કુદરતનું સંતાન છે અને એને પણ કુદરતના નિયમોને આધીન જીવન જીવવું પડે છે. ઊંઘમાં આપણા ઘણા બધા બાયોલોજિકલ અને ફિઝિયોલોજિકલ ફંક્શન થાય છે, જેમ કે આપણા કોષોનું રિપેરિંગ કામ અને રીજનરેશન ઊંઘમાં થાય છે. જેટલું પણ શરીરમાં પોષણ લીધું છે એનું એબ્ઝોર્પ્શન, શોષણ ઊંઘમાં થાય છે. હોર્મોન બેલેન્સ ઊંઘમાં થાય છે. ડિટોક્સિફિકેશન ઊંઘમાં થાય છે. વેઇટ લોસ એટલે કે તમે જેટલી પણ કસરત કરો પણ જો રાત્રે પૂરતી ઊંઘ ના લો તો શરીર રિપેર નહીં થાય, મસલ્સ બિલ્ડ નહીં થાય અને વેઇટ લોસ નહીં આવે. તો ઘણી બધી મહત્વની ક્રિયા છે એ ઊંઘમાં થાય છે. ગ્રેલિન કરીને એક હંગર હોર્મોન છે, એવો હોર્મોન છે કે ફૂડ લેવા છતાં પણ આપણે વધારે ને વધારે તેના માટે ક્રેવિંગ કરાવે છે. આ હોર્મોન છે એ ઓછી ઊંઘને કારણે એક્ટિવ થાય છે. તો ઘણું બધું ડિસ્ટર્બન્સ આપણા શરીરમાં ક્રિએટ થાય છે. તો આપણે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવા માટે એનો રોજનો સમય નિશ્ચિત કરીશું. આઈડિયલ સમય છે રાત્રે 10 થી 11 વચ્ચેનો સુવાનો અને સવારે 5 થી 6 વચ્ચેનો ઉઠવાનો. જો તમારી દિનચર્યાને કારણે તમે આ સમય સાચવી ના શકતા હોય તો તમે જે પણ ટાઈમે સુવો છો એટલે કે 12:30 તો એ ટાઈમ તમારો ફિક્સ રાખો અને ઉઠવાનો ટાઈમ પણ ફિક્સ રાખો, જેને કારણે આપણા શરીરની એક જે બાયોલોજિકલ ક્લોક છે એ બરાબર ચાલે અને શરીરની અંદર બધા ફંક્શન રેગ્યુલર થાય. અહીં આપણે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી પર વધારે ભાર દઈશું, એટલે કે 8 કે 9 કલાકની ઊંઘ કરતાં પણ ડીપ સ્લીપ એટલે કે સાઉન્ડ સ્લીપ વધારે જરૂરી છે. તો જેટલી પણ તમે ઊંઘ લો એ ઊંડી હોય એ વધારે જરૂરી છે. આપણે વીકમાં 6 દિવસ આ સમય ફિક્સ રાખીશું સુવાનો અને ઉઠવાનો. એક દિવસ તમે રૂટીનમાં ચેન્જ માટે સેટરડે કે ફ્રાઈડે જે તમને અનુકૂળ હોય એ તમે એમાં ડિસ્ટર્બ કે ચેન્જીસ કરી શકો છો. અધરવાઇઝ વીકના 6 દિવસ આપણે સુવાનો અને ઉઠવાનો સમય ફિક્સ રાખીશું તો આપણા સ્વાસ્થ્યમાં આવતા ઘણા બધા પ્રોબ્લેમ અટકી જશે. થેન્ક યુ.